हेलो स्टूडेंट्स, वेलकम टू आराध्या क्लासेस। आज अपनी धोरण 8 में चैप्टर 16 प्रकाश एनो पार्ट 2 जोवा जई रहा छे। बराबर, अपने आना पहेलाना लेक्चर में अपने शू शीख्या था? आपात किरण अने परावर्तित किरण कोने कहेवाय छे, अने प्लस बीजू जोयु हतु के आपात बिंदुए सपाटीने दोरेल लंब। चलो एक वार फरीथी जोई लईए। आ शू छे? अपनी सपाटी छे। बराबर, हवे आ किरण ने शू कहीशुं आपणे? शू कहेवानुं? अने आपात किरण। ओके, आपात किरण। अने तेने अथड़ाईने, सपाटीने अथड़ाईने जे पाछो फेंकाय छे विरुद्ध बाजुए, तो एने शू कहीशुं आपणे? परावर्तित किरण। सरस। अने बन्नेनी वच्चे जे आपणे लंब दोरीए छे એ શું કહેવાય? કે આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ। આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ। ચલો હવે આપણે આગળ જોઈએ। હવે આપણે જોઈએ કે આપાત કોણ કોને કહેવાય છે। ચલો હવે જોઈએ આપાત કોણ। તો કોને કહેવાય છે આપાત કોણ? તો આપાત કિરણ અને આપાત બિંદુને સપાટીને દોરેલા લંબ વચ્ચેના કોણને કોને કહેવાય છે? કે આપાત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ, આ બંનેની વચ્ચે જે ખૂણો બને છે, કોણ બને છે, તેને શું કહેવામાં આવે છે? આપાત કોણ। તો કોણ કોણ? આપાત કિરણ, આપાત કિરણ અને આપાત બિંદુ એ સપાટીને દોરેલ લંબ વચ્ચેના કોણને, વચ્ચેના કોણને શું કહેવામાં આવે છે? આપાત કોણ કહે છે। કોને આપાત કોણ કહેવાય? કે આ કોઈ સપાટી છે। બરોબર, આ કોઈ સપાટી છે, એનો આપાત કિરણ, આર્યું શું છે? આપાત કિરણ, આપાત કિરણ અને આપાત બિંદુ, આ આપાત બિંદુ છે, ત્યાંથી સપાટીને દોરેલ લંબ, એ વચ્ચેના કોણને શું કહેવામાં આવે છે? આ જે ખૂણો બને વચ્ચે, એને શું કહેવામાં આવે છે? આપાત કોણ કહેવામાં આવે છે। આપાત કોણને હંમેશા આઈ વડે દર્શાવાય, આઈ। બરોબર, એની સંજ્ઞા કઈ? આપાત કોણને આઈ વડે દર્શાવવાનું। આ વાત થઈ આપાત કોણની। હવે જોઈએ પરાવર્તન કોણ, પરાવર્તન કોણ, પરાવર્તિત કોણ કોણને કહેવામાં આવે છે? અહીંયા જોઈએ પરાવર્તન કોણ। તો હવે તમને ખબર પડી જ ગઈ હોય પરાવર્તન કોણ કોને કહેવાય। જેમ અહીંયા આપાત કિરણ અને આપાત બિંદુને સપાટીને દોરેલ લંબ વચ્ચેના કોણને શું કહેવામાં આવ્યું હતું? આપાત કોણ। એવી રીતે પરાવર્તન કોણ કોને કહેવામાં આવશે? પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીના દોરેલ વચ્ચેના જે અહીંયા જે કોણ બને, અહીંયા જે ખૂણો બને, એને શું કહેવામાં આવે છે? પરાવર્તન કોણ કહેવામાં આવે છે। તો ચલો લખીએ, કોને કહેવામાં આવે છે? કે પરાવર્તિત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ વચ્ચેના કોણને, વચ્ચેના કોણને પરાવર્તન કોણ કહે છે, જેને શું કહીશું? આર। બરોબર, આ શું છે? પરાવર્તિત કિરણ અને અહીંયા જે કોણ બનશે એને શું કહીશું? પરાવર્તન કોણ કહીશું। બરાબર, તો આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ, આપાત કોણ કોને કહેવાય અને પરાવર્તન કોણ કહેવાય। આપાત કોણ કોને કહીશું? કે આપાત કિરણ, આટલું જ ધ્યાન રાખવાનું, આપાત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ, એ બંને વચ્ચેના જે કોણને શું કહેવામાં આવે છે? આપાત કોણ। હમ યાદ રાખજો, આપાત કોણને આપણે આઈ વડે દર્શાવીશું, એની સંજ્ઞા આઈ છે। બરાબર, ખૂણો આઈ। બરાબર, હવે પરાવર્તિત કિરણ, આ છે પરાવર્તિત કિરણ અને આ છે આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ,
એ બંને વચ્ચેના કોણને શું કહેવામાં આવે છે? પરાવર્તન કોણ, જેને આપણે આર વડે દર્શાવીશું. હવે પરાવર્તનના નિયમો છે, બે નિયમો છે, ચલો જોઈએ. ચલો, પરાવર્તનના બે નિયમ છે. એમાં પહેલો નિયમ એ છે કે આપાત કોણ અને પરાવર્તનના કોણ સમાન હોય છે. આપાત કોણ અને પરાવર્તનના, એક જ મિનિટ, ઓકે, આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે? ના માપ કેવા હોય છે? સમાન હોય છે. એટલે કે આ જે છે, આ શું છે? આપાત કોણ છે, અને આ શું છે? પરાવર્તન કોણ છે. તો જો આપાત કોણ એ 30 અંશ હશે તો આ પણ 30 અંશ જ હશે, આ 60 હશે તો આ પણ 60 હશે, બરાબર? એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે? સમાન હોય છે. પછી એનો બીજો નિયમ શું છે? કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ એ એક જ હોય છે. બીજો કયો નિયમ છે? બીજો એ નિયમ છે કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ, આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ એ એક જ સમતલમાં હોય છે, એ એક જ સમતલમાં હોય છે. એટલે આમાં શું કહેવા માંગે છે? કે આ જે તમારું આપાત કિરણ છે અને આ તમારું પરાવર્તિત કિરણ છે અને આ સપાટીને દોરેલ લંબ છે, આ ત્રણે છે ને એક જ સમતલમાં હશે, બરાબર? જો આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આ લંબ, ત્રણે કેવા? એક જ સમતલમાં હશે, બરાબર? એક જ સમતલમાં. જો અહીંયાથી આ આપાત કિરણ થયું, ત્યાંથી આ સપાટી તો એક જ છે ને, બરાબર? એક જ સમતલમાં હશે. તો આ બે નિયમો ખાસ કરીને યાદ રાખજો કે આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સરખા હોય છે, પ્લસ બીજો નિયમ એ છે કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ એ ત્રણે કેવા હોય છે? એક જ સમતલમાં હોય છે. હવે બીજું છે પાર્શ્વ્યુત્ક્રમ, પાર્શ્વ્યુત્ક્રમ. કોને કહેવાય છે પાર્શ્વ્યુત્ક્રમ? તમે સમતલ અરીસામાં જુઓ છો, તમે જ્યારે તમારો ડાબો હાથ ઊંચો કરો છો તો અરીસામાં કયો હાથ ઊંચો થાય છે? જમણો. જ્યારે તમે જમણો હાથ ઊંચો કરો છો તો અરીસામાં કયો હાથ ઊંચો થાય છે? ડાબો. તો અરીસામાં રચાતા પ્રતિબિંબમાં વસ્તુનો ડાબો ભાગ, અરીસામાં રચાતા પ્રતિબિંબમાં વસ્તુનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાય છે. તો આ ઘટનાને, આ ઘટનાને પાર્શ્વ્યુત્ક્રમ ઘટના કહે છે. હવે આપણે પરાવર્તનના પ્રકાર શીખવા જવાનું છે, બરાબર? સૌથી પહેલાં આપણે જોઈશું નિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન, તો ચલો જોઈએ. કોને કહેવાય છે નિયમિત પરાવર્તન? જો હું તમને સમજાવું કે આ કોઈ છે ને, કોઈ સપાટી છે. આ શું છે? કોઈ સપાટી. સપાટી એ કેવી સપાટી છે? સમતલ સપાટી છે, સીધી સપાટી છે, બરાબર? કઈ સપાટી છે? સમતલ, ચળકતી, લીસી સપાટી. સમતલ, ચળકતી, લીસી સપાટી.
હવે આ સીધી સપાટી છે, હવે એમાં જે કિરણો આપાત થશે એ કેવી રીતે પરાવર્તન થશે? જેમ કે આ કોઈ કિરણ છે, બરાબર, આ કિરણ આપાત થયું તો આ કઈ બાજુ પરાવર્તિત થશે? આ જે બાજુ આપાત થયું એની વિરુદ્ધ બાજુએ, એટલા જ કોણે પરાવર્તિત થશે? આ શું થયું? પરાવર્તિત થયું, બરાબર. હવે બીજું કોઈ કિરણ આવે છે એની જોડીને જોડે, આ શું છે? આપાત કિરણ. તો હવે કેવી રીતે પરાવર્તન થશે? સેમ આવી રીતે પરાવર્તન થશે, બરાબર. હવે એની જોડે ત્રીજું કિરણ છે જે આપાત થાય છે, તો એ કેવી રીતે પરાવર્તિત થશે? તેની વિરુદ્ધ બાજુએ તેટલા જ કોણે પરાવર્તિત થશે? તો સમજ્યા તમે? આમાં શું થાય છે કે પછી એની બાજુમાં કોઈ ચોથું કિરણ છે, એ આવી રીતે આપાત થાય છે, તો તેટલા જ કોણે પરાવર્તિત થશે? આ બાજુ તેની વિરુદ્ધ બાજુએ. તો આમાં શું થાય છે કે આપાત કિરણ નિયમિત, તો આવા પ્રકારના પરાવર્તનને શું કહેવામાં આવે છે? નિયમિત પરાવર્તન. જો જ્યારે પ્રકાશના સમાંતર કિરણો સમતલ ચળકતી અને લીસી સપાટી પર આપાત થાય છે, શું લખવાનું? જ્યારે પ્રકાશના સીધા કિરણો, બરાબર, પ્રકાશના સમાંતર કિરણો ક્યાં આપાત થાય છે? સપાટી કેવી છે? સીધી, સમતલ અને ચળકતી. સમતલ, ચળકતી અને લીસી સપાટી પર શું થાય છે? આપાત થાય છે. સપાટી પર આપાત થાય છે ત્યારે શું થાય છે કે ત્યારે બધા જ કિરણો કોઈ એક ચોક્કસ દિશામાં જ પરાવર્તન પામે છે. ત્યારે બધા જ કિરણો કોઈ ચોક્કસ દિશામાં જ પરાવર્તન પામે છે. તો આ પરાવર્તિત કિરણો પણ એકબીજાને કેવા હોય છે? સમાંતર. જો આ એકબીજાને કેવા છે? સમાંતર છે. આમ છે, આમ છે, આમ છે, બરાબર. કેવા છે? એકબીજાને સમાંતર છે. તો આ બધા જ કિરણો, આ પરાવર્તિત કિરણો, આ પરાવર્તિત કિરણો પણ એકબીજાને, પણ એકબીજાને સમાંતર હોય છે. તો આ પ્રકારના પ્રકાશના પરાવર્તનને શું કહેવામાં આવે છે? નિયમિત પરાવર્તન. તો આ પ્રકારના પ્રકાશના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. જો ખ્યાલ આવી ગયો તમને, નિયમિત પરાવર્તન કોને કહેવાય? કે જ્યારે પ્રકાશના સમાંતર કિરણો, જો બધા એક જ દિશામાં છે, સમાંતર છે એકબીજાને, સમાંતર તો ખબર પડે ને, બરાબર. આ બધા કેવા છે? એકબીજાને સમાંતર છે. તો આ જે બધા સમાંતર કિરણો જ્યારે કોઈ ચળકતી સીધી સપાટી ઉપર આપાત થાય છે, ત્યારે જ્યારે ત્યારે બધા જ કિરણો કોઈ ચોક્કસ દિશામાં એક જ બાજુ, જો એ આ બી આમ જ, આ પણ, આ કિરણ પણ આ બાજુ જ પરાવર્તિત થયો, આ કિરણ પણ આ બાજુ જ પરાવર્તિત થાય છે, આ કિરણ પણ આ બાજુ, તો બધા જ કિરણો એક જ દિશામાં સમાંતર શું થાય છે? પરાવર્તિત થાય છે. તો આ પ્રકારના પરાવર્તનને શું કહેવામાં આવે છે? નિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. ચલો, ખબર પડી ગઈ નિયમિત પરાવર્તન કોને કહેવાય છે. હવે જોઈએ કે અનિયમિત પરાવર્તન કોને કહેવાય છે. અનિયમિત પરાવર્તન કોને કહેવાય છે? અનિયમિત પરાવર્તન. હવે જ્યારે અનિયમિત પરાવર્તનમાં, જેમાં સીધી સમતલ અને ચળકતી સીધી સપાટી હતી, જ્યારે અનિયમિત સપાટીમાં કેવું હોય છે? અનિયમિત પરાવર્તનમાં ખરબચડી સપાટી હોય. કેવી સપાટી હોય? સીધી સપાટી ના હોય, આવી ખરબચડી સપાટી હોય, બરાબર. આવી ખરબચડી સપાટીમાં શું થશે કે કોઈ કિરણ આપાત થશે. જેમ કે આ કોઈ કિરણ છે, અહીંયા આપાત થયું,
તે અથડાઈને ક્યાં જશે? આમ જશે. પછી આ અહીંયા છે, બરાબર? આ અહીંયા આપાત થયું તો શું થશે? આ દિશામાં પરાવર્તિત થશે. જેમ કે આ કિરણ છે, અહીંયા આપાત થયું તો આ દિશામાં પરાવર્તિત થશે. પછી આ કિરણ અહીંયા છે તો અહીંયાથી અથડાઈને આમ જશે આ દિશામાં. એટલે કંઈ ચોક્કસ ના હોય, બરાબર? સપાટી એ ખરબચડી હોય એટલે એનો ખૂણો ગમે તે બાજુ હોય. એટલે અનિયમિત સપાટીમાં શું થશે કે એમાંથી પરાવર્તિત જે કિરણો હશે એ શું થશે? ગમે તે દિશામાં, એટલે કે જુદી જુદી દિશામાં પરાવર્તન પામશે. તો ચલો લખીએ અનિયમિત પરાવર્તનમાં કે જ્યારે પ્રકાશના સમાંતર કિરણો ખરબચડી સપાટી પર આપાત થાય છે ત્યારે બધા જ કિરણો શું થાય છે? જુદી જુદી દિશાઓમાં પરાવર્તન થાય છે. જુદી જુદી દિશાઓમાં પરાવર્તન થાય છે. તો આ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર નથી. આમાં કેવું, જો નિયમિત પરાવર્તનમાં કેવા એકબીજાને સમાંતર છે, જ્યારે આમાં એકબીજાને સમાંતર છે એક બી કિરણ? ના, નથી. તો લખો કે આ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોતા નથી. તો આ પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે. તો આ પ્રકારના પરાવર્તનને શું કહેવામાં આવે છે? અનિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. તો આ લેક્ચરમાં આટલે સુધી રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આનાથી વધારે જોઈશું. ત્યાં સુધી તમે આટલું રિવિઝન અને વાંચી લેજો.